शुक्रवारथी राष्ट्रीय सेवा भारतीनो त्रीजो सेवा संगम कार्यक्रमनी शुरुआत थई छे। 9 एप्रिल सुधी चालनारा कार्यक्रममां प्रथम दिवसे आरएसएसना वडा मोहन भागवत उपस्थित रह्या हता। आ कार्यक्रममां 11 देशोमांथी 800થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું કે સંઘમાં આવતા લોકોને સેવાની શક્તિને જગાડવાની જરૂર છે। સંઘના યુવાનોએ દેશની સેવા કરવી જોઈએ। છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ફરી એકવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના લોકો બૂમો પાડી રહ્યા છે કે છત્તીસગઢમાં નળસે જળ યોજના નિષ્ફળ છે અને આવાસોની હાલત પણ ખરાબ છે। તો બીજી તરફ પીએમ મોદી કહે છે કે છત્તીસગઢમાં 17 લાખ લોકોને નળનું પાણી મળ્યું છે, 34 લાખ લોકોને ઘરો અને 35 લાખ લોકોને ગેસ સિલિન્ડર મળ્યા છે। તેઓ સિદ્ધિ કહી રહ્યા છે, જેમાં 50% સિદ્ધિ રાજ્ય સરકારની છે અને એક તરફ પીએમ મોદી છત્તીસગઢના વખાણ કરી રહ્યા છે અને બીજી તરફ ભાજપના લોકો મગરના આંસુ પાડી રહ્યા છે। हमारे देश के प्रधानमंत्री जी उसके लिखा है कि छत्तीसगढ़ में इतना 17 लाख लोगों को नल से जल मिल गया है, 34 लाख लोगों को आवास मिल चुका है, 35 लाख लोगों को गैस सिलेंडर मिला है। तो ये उपलब्धि बता रहे हैं और इस उपलब्धि में राज्य सरकार की उपलब्धि भी, क्योंकि 50% राज्य सरकार का है। तो एक तरफ प्रधानमंत्री जी तारीफ कर रहे हैं छत्तीसगढ़ की उपलब्धियों को, दूसरे तरफ यहां भारतीय जनता पार्टी के लोग घड़ियाली आंसू बहा रहे हैं। दिल्ली ना पूर्व शिक्षण प्रधान मनीष सिसोदियाए जेल माथी देश ना नामे पत्र लखीने वडाप्रधान नरेन्द्र मोदी ना शिक्षित होवा पर सवाल उठाव्या छे। સિસોદિયાએ પોતાના પત્રમાં કહ્યું છે કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક છે। સિસોદિયાએ વધુમાં લખ્યું કે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને શિક્ષણનું મહત્વ નથી સમજતા। છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ 60,000 શાળાઓ બંધ કરી દીધી છે। ભારતની પ્રગતિ માટે શિક્ષિત પીએમ હોવો ખૂબ જ જરૂરી છે। भोजपुरी अभिनेत्री आकांक्षा सिंह ने आत्महत्या करवा माटे उश्केरनारा आरोपी गायक समर सिंह ने पुलिसे गाजियाबाद थी झड़पी पाड्यो छे। आ केस में आरोपी संजय सिंह हजू पण पुलिस पकड़ती दूर छे। वाराणसी क्राइम ब्रांच की टीम ने गायक समर सिंह की धरपकड़ करी छे। मेडिकल रिपोर्ट बाद समर सिंह ने कोर्ट में रजू कराया हतो, ज्यां कोर्टे आरोपी ने ट्रांजिट रिमांड पर मोकल्यो छे। गाजियाबाद नंदग्राम विस्तार में गायक समर सिंह छुपायेलो हतो। पुलिस की धरपकड़ी बचवा माटे समर सिंह गाजियाबाद, नोएडा, दिल्ली और उत्तराखंड में अलग अलग जगह आश्रय लीधो हतो। 26 માર્ચે ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથ સ્થિત એક હોટલના રૂમમાં આત્મહત્યા કરી હતી। અભિનેત્રીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ સમરસિંહ અને તેના ભાઈ સંજયસિંહ વિરુદ્ધ સારનાથ પોલીસ સ્ટેશનમાં 17 માર્ચના રોજ ફરિયાદ નોંધાઈ હતી। યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, તે દરમિયાન અહેવાલ અનુસાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા થઈ શકે છે। એક રિપોર્ટ અનુસાર પોતાના જીવ બચાવવા માટે ગુપ્ત ટ્રેન અને ગુપ્ત માર્ગનો ઉપયોગ કરે છે। રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા માટે તમામ પગલાં વિશે માહિતી આપી છે। જો કે ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે પુતિનને દોષિત ગણાવ્યા હતા અને કારાકુલોવના જણાવ્યા પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિની સેન્ટ પીટર્સબર્ગ સૌથી અને નોવો આર્ગોવાયોમાં ઓફિસ છે। પુટિનની ગુપ્ત સેવાઓ વિદેશી ગુપ્તચરોની તેમની પ્રવૃત્તિઓ છુપાવવા માટે અને કોઈપણ હત્યાના પ્રયાસોને રોકવા માટે નકલી મોટરસાયકલ અને વિમાનોનો ઉપયોગ કરે છે। WHOએ ફરી એકવાર ચીન પાસે કોવિડના ડેટા માંગ્યા છે। WHOએ કહ્યું છે કે તે નિશ્ચિત છે કે ચીન પાસે ઘણા વધુ ડેટા છે જે કોવિડની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનો જવાબ આપી શકશે। WHOએ બેઇજિંગને તાત્કાલિક તમામ માહિતી શેર કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના બાદ ઇન્ફ્લુએન્ઝાના કેસો ઝડપથી વધી રહ્યા છે। આવી સ્થિતિમાં ફરી કોવિડ-19 જેવી સ્થિતિ ન સર્જાય તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી એકવાર ચીન પાસેથી કોરોનાનો ડેટા માંગ્યો છે। ઇઝરાયેલી સેનાએ ગુરુવારે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલા કરવાની શરૂઆત કરી છે। આ હુમલામાં હમાસના ટ્રેનિંગ કેમ્પ નષ્ટ થઈ ગયા છે। હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વિડીયો બનાવીને નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે કહ્યું કે ઇઝરાયેલના શત્રુઓ આક્રમકતા બતાવવા બદલ કિંમત ચૂકવવા તૈયાર રહે। પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ મિસાઇલ હુમલામાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે। ફરી એકવાર ટ્વિટરનો લોગો ચર્ચાનો વિષય બન્યો છે। ટ્વિટરના લોગોમાં વધુ એક ફેરફાર કરાયો છે। એલન મસ્કે ફરી ટ્વિટરનો ડોગનો લોગો બદલીને જૂનો લોગો વાદળી ચકલી કર્યો છે, જોકે આ ફેરફાર બાદ યુઝર્સ આશ્ચર્યમાં જોવા મળ્યા હતા।
ताजेतर में ब्लू बर्ड ने हटा एलन मस्के श्वान नो लोगो मूक्यो हतो, परंतु मात्र चार दिवस में ट्विटर पर ब्लू बर्ड नो लोगो लगाव्यो हतो अने श्वान ने ट्विटर होम पेज पर हटा देवायो हतो। महत्वनुं छे के ज्यारथी एलन मस्क ट्विटर मालिक बन्या छे त्यारथी तेमणे अनेक मोटा पाये फेरफारो कर्या छे। पहला तेमणे ब्लूटिक माटे सब्सक्रिप्शन सेवा शुरू करी हती, हवे तेमणे ट्विटर नो लोगो पण बदली नाख्यो छे।